હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે એટલે કે પી એમ કિસાન પોર્ટલ વિશે તો મિત્રો આમાં શું છે કે ખેડૂતના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી જમા થશે તો એનો આગળનો એક વિડીયો મેં બનાવેલ છે તો તમે એ વિડીયો જોઈ લેજો કે આ યોજનાની તમામ માહિતી એમાં છે આજે આપણે વાત કરીશું કે એમાં જે ફોર્મ છે એટલે કે જે એકરા નામું છે અને આ યોજનામાં જે કિસાનોને લાભ લેવાનો છે તો ખેડૂતો કઈ રીતે એ ફોર્મની કાર્યવાહી કરશે અને કેટલા દસ્તાવેજોની જરૂર છે એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો સૌપ્રથમ આપણે એકરા નામું એક આવશે જે તમે તમારી પંચાયતમાં કે એના વિસ્તારમાં જઈને તલાટીશ્રીનો સંપર્ક કે ગામ સેવકનો સંપર્ક કરશો ત્યાંથી એક ફોર્મ મળશે તેની સાથે કયા દસ્તાવેજ જોઈન્ટ કરવાના છે એના વિશે હું તમને બતાવી દઉં તો એક આઠ અને ઉતારો જોશે પછી બેંકનો એકાઉન્ટ નંબરની ઝેરોક્ષ એટલે કે એની સાથે આધાર લિંક હોવું જોઈએ અને એમાં આઈએફસી કોડ હોવો જોઈએ એ બેંકનું પાસબુકની ઝેરોક્ષ આધાર કાર્ડ આ તમામ વસ્તુ લઈને તમે ગ્રામ પંચાયતમાં તલાટી જોડે જશો એટલે એ લોકો ફોર્મ ભરશે જરૂરી દસ્તાવેજમાં બહુ વધારે નથી અને તમારી બીજા કોઈ અન્ય ગામે જમીન હોય તો એની વિગત પણ એમાં દર્શાવવાની રહેશે તો તમારે બીજા ગામમાં જમીન હોય તો એનો ઉતારો પણ લઈ જવાનો રહેશે જેથી એ લોકો ચોરસ મીટર હેક્ટર ક્ષેત્રફળ આ તમામ વિગતો લખવાની હોય છે તે લોકો લખી શકે અને તમે સારી રીતે માહિતી આપી શકો બીજી આપણે વાત કરીએ કે જે પણ આખો ફોર્મનો નમૂનો છે એ હું તમને પ્રેક્ટિકલમાં વિડીયોમાં બતાવીશ તો આપણે તમામ માહિતી એ પ્રેક્ટિકલ ફોર્મમાં જોઈએ તો વિડીયો શેર કરો જેથી કોઈ કિસાન ખેડૂત રહી ના જાય આ યોજના વંચિત અને ટોટલ માહિતી એને મળી શકે જેથી માનસિક અને ડોક્યુમેન્ટ્સની તૈયારી કરીને આપણે પંચાયત કે ઓફિસમાં જઈને શાંતિથી ફોર્મ ભરી શકીએ તો ચાલો આપણે વિડીયોમાં પ્રેક્ટિકલમાં આખી ફોર્મની વિગત જોઈએ હલો ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે એકરા નામો પીએમ કિસાન યોજનાનું કેવા પ્રકારનું હશે એટલે કે ફોર્મનો નમૂનો તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે નાના સીમાંત ખેડૂત માટે પીએમ કિસાન યોજનાનું ચેકલિસ્ટ અને એકરા નામો હવે અહીંયા આ પ્રમાણેનું હશે તો ખાતેદાર ખેડૂતનું નામ ગામ નંબર આઠ મુજબ એટલે કે આઠનો ઉતારામાં જે નામ હોય એ પ્રમાણે અહીંયા નામ લખવાનું રહેશે પછી ગામનું નામ ને તાલુકાનું નામ હવે ગામે ધારણ કરેલ જમીનના રેવન્યુ સર્વે નંબર એટલે અહીંયા ગામનું નામ ખાતા નંબર અને સર્વે નંબર અને ટોટલ ક્ષેત્રફળ ચોથા નંબરમાં અન્ય ગામે તમારી જમીન હોય એટલે કે બીજા ગામ કે તાલુકામાં જમીન આવતી હોય તો એની વિગત અહીંયા દર્શાવવાની રહેશે જે ગામનું નામ ખાતા નંબર સર્વે નંબર બરાબર હવે અહીંયા પાંચ નંબરમાં સ ખાતેદાર ખેડૂત એટલે કે જે લોકોનું સંયુક્ત ખાતું છે ચાર પાંચ ભાઈ નામ ભેગા છે તો એ લોકોના અહીંયા નામ ઉંમર અને સંબંધ લખવાના રહેશે હવે છ નંબર એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે ઉપર જે સંયુક્ત ખાતું છે એમાંથી તમે કોઈ પણ ભાઈના નામે પૈસા જમા કરવા માગતા હોય તો એ પાંચમાંથી ગમે તે એકનું નામ અહીંયા નીચે લખી શકો છો એવું નથી કે મુખ્ય વ્યક્તિનું જ નામ લખવાનું પાંચમાંથી વચ્ચેના ત્રણ નંબરનું નામ લખવું હોય તો પણ અહીંયા નામ મોબાઈલ નંબર બેંકનું નામ ખાતા નંબર અને આધાર કાર્ડ મિત્રો હવે જરૂરી દસ્તાવેજ જે આપણે કહ્યું કે કેટલા દસ્તાવેજની જરૂર પડશે એટલે કે ડોક્યુમેન્ટ્સની આ ફોર્મ સાથે તો એક કાંઠનો ઉતારો મોબાઈલ નંબર બેંકનું નામ શાખા અને બેંકની જે પાસબુકની ઝેરોક્ષ છે એના પર આઈએફસી કોડ હોવું જરૂરી છે અને એ બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે અને બેંકનો ખાતા નંબર અને આધાર કાર્ડ નંબર તો આ પ્રમાણેનું એક નામું હશે આ વિગત તમે વાંચી શકો છો હું બે ત્રણ સેકન્ડ વિડીયો રાખું છું જેથી તમે આને વાંચી શકો તો આ પ્રમાણેની માનસિક અને જરૂરી ડોક્યુમેન્ટ્સની તૈયારી સાથે તમે પહોંચી જાઓ ગ્રામ સેવક તેમજ તલાટીનો કોન્ટેક્ટ કરીને અને ફોર્મની તૈયારી કરી દો જેથી છ હજારની સ્કીમ તમને મળી જાય મિત્રો આમાંથી બે હજાર રૂપિયા માર્ચ મહિનામાં જમા કરવાના છે એ કઈ રીતે તો ડિસેમ્બર બે હજાર અઢારથી આની ગણતરી થવાની છે એ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો માર્ચ સુધીમાં બે હજાર જમા થઈ જશે એમ ત્રણ હપ્તામાં છ હજાર વાર્ષિક તમને મળશે તો આવી સારી માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વિડીયો શેર કરો જેથી ખેડૂત મિત્રોને જાણ થઈ શકે